મારી બની ગઈ મારી હવાન વેતની નાગણી ગામની માલિપા પરદામમાં જો કદાચ વિદેશ લગે મારો હોકાતર જો હોયો જાય અને એના હામો જો કોકા માંગરી સિંગે વેટે વેટાના હિસાબ તો લઈ લો પણ હવા વેતની નાગણી થઈને મારો બાપલો ડંખો મારવા હાલતી નો થઈ જાવ ને હા તો ધરતી માથે હું આજ વખતના કર ભાગલાની માલિપા બેઠી નો બેઠી કે ભાઈ બાપ નાગણી થઈને જો કદાચ ઈ ડંખ મારે ને એટલે એક પેઢી તો નહીં પણ હાથ પેઢી ની માલિપા મારો બાપલો મારી માતાજી લોક મારીને ચાવી ક્યાં મૂકી દે ને ઈ ચાવી હજી મળતી નથી મારો બાપલો હા પરિવાર દીકરા તો હાંધી માતાજી દેતી છે બુવા બાપા દીકરા તો હાંધી માતાજી દેતી છે પણ મારી આ કુંડળ ના કોઠાવારી કેવા દીકરા દી ભરોસો રાખ 9 મહિના થાય એક દીકરો થાય તો તારા ક્રમે પણ કદાચ બેલણાના બેન જો રામ લક્ષ્મણ જોડી નો આપું ને તો ધરતી માતે મને કુંડળના કોઠા ને કોઈ ઓળખે નહીં મારા બાપલો પાણી ને પછી ડાયરા હાટો ચા પાણી મુકાવ મારો બાપલો
અને ભુવા કોઈ માતાજી ની લટ છોડ્યા વગર ના જાય નહીં ભાઈ. હો થોડું થોડું હો ભુવન ધૂણવાનું ભાઈ. અને બરોબર માતાજી ભુવાના મારા બાપડો હૈયા ની મલી આવી જાય, માથે લોબડી ઓઢાઈ જાય. 12 મહિને તમે માતાજી ને જમાડો, તમે ફૂલડા ચડાવો, તમે માંડવા કરો, તો માતાજી આમ લોબડી માથે ઓઢે એટલે એમ કે ખમા મારા રાવણદેવ બાપ હું ગાંડી બોલું છું, ગાંડી બોલું છું. હા વગરવા તને તો મારો બાપડો ગાત્રણ કીધું, પણ ગાંડી હું કામ પે ની મારા બાપ ગોત મો નામ નો જે દી નયા દાનવો ના રૂપાંતર લઈને મારો બાપડો નાખવા માંડ્યા, યજ્ઞ ભંગ કરી નાખું બાપુ. સાંભળો ભાઈ સાંભળો, હું તમને ભાઈ સાહેબ બાપા કહું છું, આ ગાત્રા કેમ બની, ગાંડી કેમ બની, ઈ તમને કહું છું. તમારું જીવન ફૂલડા માં છે મારો બાપલો, રેવા દો સાંભળો. હા અને તમને વાત માં મજા ન આવતી તો
હવે તો અમે ત્રણ બાપ દીકરો થયો, ત્રણ પેઢી આવી ગઈ. આ મારો દીકરો છે, હું એનો બાપ છું, અને પાઘડી વાળા બેટા એ મારા બાપુ છે. ખબર લાગે રણજન કુકરા વગર તો હવે ત્રણ થયા અમે, પણ ઈ નથી કરીને જવું. રણજન કુકરા વગર નથી જવું. મારે તમને ઈ કેવું છે કે ગાંધી હુકામ ભાઈની અને ગાત્રાણ હુકામ ભાઈની બાપ. હે પંચ ઋષિ તપ ધરે, ચલિયા ભામરાની માલી પાતી ઉતરી કૌલી ગા. ગાયને મારી જેદી પાડી તી ત્રાળ, એ ત્રાળ શબ્દ ને મારો બાપલો ગાની પાછળ લગાડ્યો એટલે ત્રણ અક્ષર નું નામ થાય ગાત્રા. હે અને ગોયધમા નામનો દેદી માણસના ભોજન ખાતો હતો, તેથી મારી માતાજી એમ કહેવાય છે કૌલી નામની ગા બની અને ગોયધમા નામના દેહને કહેવા માંડી. બાપ શું કહેવા માંડી કે દાલુ વિકેના માણસના ભોજન ખાસ ને, પણ કાલ પ્રભાતનો પોર થાય, રાજા કરણની વેરા થાય અને ઉગતા સૂર્ય જો કદાચ ને બે સિંગડા વૈચે ઉપાડી અને ભોમાં નો ભંડારી નાખું તારી માથે, હું ગાંડી થઈ નો દેવું તો ધરતી માથે મને ગોયધમા વાળીને કોઈ ઓળખે ને બાપ. પણ તેથી મઢ માં બેઠ્યું કે ગોખલા માં બેઠ્યું કે ડુંગર માં બેઠ્યું કે મંદિર માં બેઠ્યું હોય એની પાસે જાય અને બે એકની માલિપાથી મારો બાપલો એક આંખમાં સાવન ને બીજી એકની માલિપા ભાદરવો જો કદાચ નીકળી જાય અને આહોણા ના બે ટીપા પડે અને એ બે ટીપા નો જો હિસાબ નો આપે ને તો ધરતી માથે મારી કુંડળ ના કોઠા વારી મારી ગાંડી નો કહેવા મારા બાપુ. દેવાડો મેળો, એ દેવાડો મેળો, આવા દેવાડો મેળો.
સુખમાં હાંભળ્યા મને સાહેબી 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 એ મને દુખમાં રે મને હાંભળ્યા ના કોણ મારી રામ પર ના જે દી ટોડા દી એ મારી કરી રે નગણ ને બોલાવો મસો એટલે મારો બાપલો સમજો મારા ભરવાડ ના નેડામાં લીલો પીલો નેહડો રાખવા વાળી માં કહેવાય બાપ હા નકર આજ થી ખાલી વી વર તમારા વડવા ની યાદ કરજો તમારા વડવા કેવી રીતના જીવતા હતા ને અને આપણે કેમ જીવી છીએ બાપ પણ આ તો માતાજી નો કોણ થાપ છે શું કામ મારી અમે ભરવારું ના સ્વરૂપ કહેવાય મારી તુકારો કોઈ થી અમને જેથી દેવાય નહીં મારી ઓઢે ને બોલું માં ઓન મન હાતો ના મન હાંભરે પણ આજે મોટો ઘેરી જો ને મજા હરે રે મને કડવી લાગે ગાગડા બસો કે મારો બડો મહેમાન મને જેથી હોય બા પણ ક્યાં ગયો મારો રામપુર નો મોટો માવતર
એ મારા મારને ખવરાવતી ને મારા રામપુરના ટોલાને મારી જોને કારી નાગણમાં મસો મસો ઘર બેડિયા ઉડારો